જળ એ જ જીવન ભાગ બે નમસ્તે મિત્રો, હું ફરી આવી ગઈ છું. તમને યાદ હશે અગાઉના વિડીયોમાં ભુવન અને અર્જુને દાદાજી પાસેથી પ્રાચીન ભારતમાં ખાસ કરીને રાજસ્થાનમાં પાણીને કેવી રીતે સંગ્રહ કરતા હતા તેના વિશે માહિતી એકત્રિત કરી હતી. દાદાજીએ કહ્યું હતું કે પાણીની સમસ્યા માત્ર રાજસ્થાનમાં જ નથી પરંતુ દેશવ્યાપક છે. આ એક ખૂબ જ ગંભીર સમસ્યા છે. ભુવન અને અર્જુનનો શાળામાંથી આવવાનો સમય થઈ ગયો છે. તે દાદાજી પાસેથી તેમના પ્રશ્નોના જવાબ જાણવા માટે ખૂબ જ ઉતાવળા છે. તો ચાલો ભુવન અને અર્જુનની સાથે દાદાજીને મળીએ. આ વિડીયોના ઉદ્દેશો છે: એક, સપાટીના પાણી અને ભૂગર્ભ જળ વચ્ચેના તફાવતને સમજવો; બે, પાણીની તંગીના કારણોને સમજવા; ત્રણ, ડેમ શું છે તે સમજવું; અને ચાર, કઈ કઈ રીતે પાણીને બચાવી શકાય તે રીતો સમજવી. ભુવન, શું વાત છે? આજે તું મૂંઝવણમાં લાગે છે. હા અર્જુન, આજે હું કંઈક વિચારી રહ્યો છું. શું વિચારી રહ્યો છે? જો તને યાદ હોય તો આજે ભૂગોળના વર્ગમાં સાહેબે એમ કહ્યું હતું કે પૃથ્વીને વાદળી ગ્રહ પણ કહેવામાં આવે છે, કારણ કે તેની સપાટીનો 71% ભાગ પાણીથી ઢંકાયેલો છે અને જ્યારે અવકાશમાંથી જોવામાં આવે ત્યારે તે વાદળી દેખાય છે. તેમાંથી 29% જ ભાગ જમીન છે. હા, કહ્યું તો હતું. જો પૃથ્વીનો 71% ભાગ પાણીથી ઢંકાયેલો છે તો પછી પાણીની તંગી કેવી રીતે થઈ શકે? હા ભુવન, હવે હું પણ વિચારમાં પડી ગયો. ચાલ દાદાજી પાસે જઈને આ પ્રશ્નનો જવાબ પૂછીએ. દાદાજી નમસ્તે. નમસ્તે બાળકો, આજે શાળામાં શું ભણ્યા? દાદાજી, આજે જે સાહેબે કહ્યું તેનાથી હું વિચારમાં પડી ગયો છું. એવું શું કહ્યું તારા સાહેબે કે તું વિચારમાં પડી ગયો? દાદાજી, આજે ભૂગોળના વર્ગમાં સાહેબે કહ્યું કે પૃથ્વીને વાદળી ગ્રહ પણ કહેવામાં આવે છે, કારણ કે તેની સપાટીનો 71% ભાગ પાણીથી ઢંકાયેલો છે અને અવકાશમાંથી જો જોવામાં આવે તો તે વાદળી દેખાય છે. તેનો 29% ભાગ જમીન છે. જો આ સાચું છે તો પાણીની તંગી કેવી રીતે થાય છે? બાળકો, શું તમે આ પ્રશ્નનો જવાબ જાણો છો? જો પૃથ્વીની સપાટીનો 71% ભાગ પાણીથી ઢંકાયેલો છે તો પછી પાણીની અછત કેવી રીતે થાય છે? આ તો તમારા સાહેબે બિલકુલ સાચું કહ્યું છે. પૃથ્વી પર પાણીનું ખૂબ જ અસંતુલિત વિવરણ છે. બાળકો, પૃથ્વી પર પાણી, પૃથ્વીની સપાટી પર સપાટીના પાણી અને જમીનની નીચે ભૂગર્ભ જળ તરીકે જોવા મળે છે. સપાટીનું પાણી સમુદ્ર, નદી, સરોવર વગેરેમાં જોવા મળે છે. તો શું આપણે આ સપાટીના પાણીનો ઉપયોગ કરી શકતા નથી? કરી શકીએ છીએ, પરંતુ 71% પાણીમાંથી માત્ર 1% જ પાણી સ્વચ્છ છે. બાકીનું પાણી ખારું છે, જેનો ઉપયોગ કરી શકાતો નથી. દાદાજી, સ્વચ્છ પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે? સ્વચ્છ પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. બાળકો, શું તમે સ્વચ્છ પાણીના બીજા સ્ત્રોતોના નામ કહી શકો છો? માત્ર 1% પાણી જ શુદ્ધ છે તો પછી આપણે વધુ સમજદારી પૂર્વક પાણીનો ઉપયોગ કરવો જોઈએ. દાદાજી, શું આ માટે કુવાઓ ખોદવામાં આવે છે જેથી આપણે ભૂગર્ભ જળનો પણ ઉપયોગ કરી શકીએ? સાચું કહી રહ્યો છે બેટા. જેમ કે મેં કહ્યું હતું કે આપણા રાજ્ય રાજસ્થાનમાં પાણીની તંગીને પહોંચી વળવા સરકારે ઇન્દિરા ગાંધી નહેરનું નિર્માણ કર્યું હતું. આ જ રીતે અન્ય રાજ્યો, શહેરો, ગામડામાં પાણી પહોંચાડવા માટે નહેરો, તળાવો વગેરેનું નિર્માણ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ
કૃષિ અને ઘરેલુ કામ માટે થાય છે। તો આ સપાટીના પાણીનો ઉપયોગ આપણે નથી કરી શકતા। બેટા, આપણે બધાને દરરોજ પાણીની જરૂર હોય છે, એને પહોંચવા માટે સરકાર ડેમનું નિર્માણ કરે છે। બાળકો, તમે જાણો છો કે ડેમ શું હોય છે? ડેમ નદી પર પાણીનો પ્રવાહ રોકવામાં અવરોધ છે। તે એક પ્રકારની દિવાલ છે જેને નદી પર પાણીના પ્રવાહને રોકવા માટે બનાવવામાં આવે છે। પણ દાદાજી, નદીનો પ્રવાહ રોકવો કેમ પડે છે? બેટા, વરસાદના દિવસોમાં કેટલીક નદીઓના પાણી ઘણીવાર વધી જાય છે અને જો તેમનો પ્રવાહ બંધ ન કરવામાં આવે તો પૂર આવવાની સંભાવના વધી જાય છે। સાચું દાદાજી? હા, આ દિવાલમાં ખાસ પ્રકારના ફાટક હોય છે જે પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ખોલી અથવા બંધ કરી શકાય છે। ઓ, એનો અર્થ એ કે ડેમ પાણી પૂરું પાડવા સિવાય આ પૂર આવવાની સંભાવનાને અમુક હદ સુધી ઘટાડે છે। બિલકુલ, આ તો ખૂબ જ સારું છે। અને ડેમ અન્ય કાર્યો કરવા માટે પણ સક્ષમ હોય છે। તે પડતા પાણીની ઊર્જાનો ઉપયોગ કરીને વીજળી બનાવવા માટે પણ ઉપયોગ થાય છે, જેને હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પણ કહેવામાં આવે છે। મત્સ્ય ઉદ્યોગ, જળ સંગ્રહ વગેરેમાં પણ વપરાય છે, તેથી જ તેને બહુદેશીય પરિયોજના પણ કહેવામાં આવે છે। તે જળ સંચયમાં પણ ઉપયોગી થાય છે। હા, બિલકુલ, ડેમની મદદથી કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવે છે જેને જળાશય કહેવામાં આવે છે। આ પાણીના સંગ્રહ માટે વપરાય છે। પાણી સંગ્રહિત કરવા માટે સરકારે ખૂબ જ સારું પગલું ભર્યું છે। પણ બાળકો, આ બધું કર્યા પછી પણ પાણીનું સંકટ બનેલું છે। દાદાજી, તો પછી કેવી રીતે લોકો તેમની પાણીની જરૂરિયાત પૂરી કરે છે? જેમ કે મેં કહ્યું તે પ્રમાણે પાણીનું વિતરણ ખૂબ જ અસંતુલિત છે। અલગ અલગ સ્થળોના લોકો જુદી જુદી રીતે પાણી પહોંચાડે છે। વિગતવાર સમજાવો ને દાદાજી। બેટા, ક્યાંક ક્યાંક જળ નિગમ અથવા જળ બોર્ડ જે પાણી પહોંચાડે છે તે નળ દ્વારા ઘરો સુધી પહોંચે છે। જળ બોર્ડ શું હોય છે? રાજ્ય સરકાર હેઠળ જળ બોર્ડ એક સરકારી વિભાગ છે। તેનું કામ રાજ્યના લોકો સુધી પાણી પહોંચાડવાનું છે। કઈ કઈ રીતે લોકો ઘરોમાં પાણીનો સંગ્રહ કરે છે દાદાજી? કેટલાક લોકો મોટા સિમેન્ટ અથવા પ્લાસ્ટિકની ટાંકીમાં પાણીનો સંગ્રહ કરી દિવસભર તેનો ઉપયોગ કરે છે। કેટલાક લોકો ઇલેક્ટ્રિક પંપ જેવા કે જેટ પંપ અથવા સબમર્સિબલ પંપની મદદથી ભૂગર્ભ જળની ટાંકીમાં સંગ્રહ કરે છે। પરંતુ આ રીતે પાણીનો સંગ્રહ કરવામાં ક્યારેક ઘણો પાણીનો વ્યય થાય છે। આ બધું સાંભળીને લાગે છે કે પાણીનો બિલકુલ બગાડ ન કરવો જોઈએ। હા, બિલકુલ સાચું કહે છે ભુવન। કઈ રીતે આપણે પાણીનો બગાડ થતો બચાવી શકીએ છીએ? આપણે ઓછામાં ઓછું પાણી વાપરવું જોઈએ, પાણીને કામ વગર વહેવા દેવું જોઈએ નહીં। ઠીક છે, તમે લોકો એ કહો કે આપણે કેવી રીતે પાણીનો બગાડ થતો બચાવી શકીએ? મને લાગે છે કે ચાલુ નળના બદલે કપડાં અને વાસણો ધોવા માટે ડોલનો ઉપયોગ કરવો જોઈએ, તેનાથી પાણી આ કામો માટે ઓછું જશે। ખૂબ જ સારું વિચાર્યું। તેના સિવાય વધુ ને વધુ વૃક્ષો વાવવા જોઈએ અને સાથે સાથે ઝાડ કાપવા પર પણ પ્રતિબંધ લગાવવો જોઈએ। સાહેબે અમને કહ્યું હતું કે ઝાડ વરસાદ લાવવામાં મદદગાર બને છે। વાહ બાળકો,
તમે તો ઘણું બધું જાણો છો। જેમ તમે કહ્યું હતું કે શહેરોમાં લોકો ઇલેક્ટ્રિકલ પંપ દ્વારા ભૂગર્ભ જળનો ઉપયોગ કરે છે અને આ પ્રક્રિયામાં ઘણું પાણીનો વ્યય થાય છે। આવામાં સરકારે દરેક ઘરમાં એક દિવસની પાણીની મર્યાદા નક્કી કરવી જોઈએ। જો મર્યાદા કરતાં વધુ પાણી વાપર્યું હોય તો તેનો દંડ ચૂકવવો પડશે। એ તો તે ખૂબ સારું વિચાર્યું। આપણે ખેડૂતોએ પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવો જોઈએ, જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ। રાસાયણિક ખાતર ખેતરની જમીનના સંપર્કમાં આવતા પાણીને ઝેરીલું બનાવે છે, જે ખૂબ જ હાનિકારક હોય છે। વરસાદના દિવસોમાં વરસાદના પાણીનો સંગ્રહ કરી ઘરના કામમાં ઉપયોગ કરી શકાય છે। વાહ બાળકો, તમે તો ઘણા ઉપાય બતાવ્યા ને। સરકાર પાણી બચાવવા માટે ઘણું કરી રહી છે, હવે આપણો વારો કે આપણે સરકારને સહયોગ આપીએ। એકદમ બરાબર બેટા, સરકાર લોકો સુધી જળ સંચયના મુદ્દાને પહોંચાડવા માટે સરકાર સેમિનાર અને સભાનું પણ આયોજન કરે છે, પરંતુ આપણે હજી સુધી જાગૃત નહીં થઈએ તો સરકાર કંઈ પણ કરી શકશે નહીં। હું અને ભુવન સંકલ્પ લઈએ છીએ કે અમે ન તો પાણીનો વ્યય કરીશું અને ન કોઈને કરવા દઈશું। શક્ય તેટલું અમે પાણી બચાવવા માટે જાગૃતિ ફેલાવીશું। અમે શાળામાં જઈને આ અંગે ચર્ચા કરીશું અને વધુ ને વધુ બાળકોને પાણી બચાવવા માટે જાગૃતતા લાવવામાં જોડીશું। તો બાળકો, તમે જોયું, જો તમે બધા ઈચ્છો તો પાણી બચાવી શકો છો, પરંતુ આ માટે બધા માણસોએ ભેગા થઈને આ કાર્યને સાર્થક કરવું પડશે। હું આશા રાખું છું આ વિડીયોથી તમે પાણીનું મહત્વ જાણી શક્યા હશો અને હવેથી તમે બધા જ પાણી બચાવવા માટે આગળ હશો। આભાર।